बनासकांठा जिल्लाना धानेरा तालुकानी 61 ग्राम पंचायतना सरपंचोए सरकारना अधिकारीओ तेमज राजकीय आगेवानोने लेखितमां रजूआत करी छे। सरकार द्वारा आपवामां आवती नाणा पंचनी ग्रांटना नाणा कई रीते बेंकमांथी उपाडवा તે મામલે હજુ સુધી સરકારમાંથી સૂચના મળી નથી, જેના કારણે છેલ્લા 11 માસથી ગ્રામ પંચાયતના ખાતામાં કરોડો રૂપિયા જમા પડ્યા છે। કોરોના વાયરસના કારણે ગુજરાતની હાલત કફોડી બની છે, ધંધા રોજગાર ઉપર પણ અસર થઈ છે, જેના કારણે ગરીબ અને મધ્યમ વર્ગના લોકોને જીવન જીવવું મુશ્કેલ બન્યું છે। તો આ તરફ ગામડાઓમાં આવેલ ગ્રામ પંચાયતના સરપંચોને વહીવટ કરવો મુશ્કેલ બન્યો છે। ગત વર્ષે જુલાઈ માસમાં ગુજરાતભરની તમામ ગ્રામ પંચાયતમાં 15માં નાણાં પંચનો પ્રથમ હપ્તો આવ્યો હતો, જ્યારે ડિસેમ્બર માસમાં બીજો હપ્તો। આમ બે હપ્તામાં ગુજરાતની ગ્રામ પંચાયતમાં અજબો રૂપિયા ગામના વિકાસ માટે પંચાયત વિભાગ દ્વારા આપવામાં આવ્યા હતા અને સરકારે નવા નિયમ પ્રમાણે આધુનિક રીતે નાણાંની ચૂકવણી માટે આયોજન પણ કર્યું હતું। પરંતુ આયોજનને આજે એક વર્ષનો સમય વીતવા આવ્યો હોવા છતાં હજુ સુધી ગુજરાતના પંચાયત વિભાગને સમય નથી મળ્યો કે ગ્રામ પંચાયતમાં પડેલ 15માં નાણાંપંચની રકમ બેંકમાંથી કઈ રીતે ઉપાડવી, જેના કારણે ગ્રામ પંચાયતનો વિકાસ અટકી ગયો છે। જેને લઈ ધાનેરા સરપંચ એસોસિએશન દ્વારા ગુજરાત પંચાયત વિભાગની સાથે બનાસકાંઠા સાંસદ અને ધારાસભ્યને લેખિતમાં રજૂઆત કરાઈ છે। કરોડો રૂપિયા ગ્રામ પંચાયતના ખાતામાં ફાજલ પડ્યા છે, જોકે સરપંચ દ્વારા વિકાસના કામો પૂર્ણ કર્યા છે અને સમયસર નાણાં ન મળતા મજૂરો અને શ્રમિકોને મજૂરી આપવી મુશ્કેલ બની છે। આ મામલે યોગ્ય કાર્યવાહી નહીં થાય તો સરપંચની રજૂઆતનો અંદાજ બદલાઈ શકે તેમ છે। 15માં નાણાં પંચના નાણાં જુલાઈ 2020માં સરકારે જે તે ગ્રામ પંચાયતના ખાતામાં જમા આપેલ છે, નાણાં જમા આપ્યા પછી જે તે ગ્રામ પંચાયતોએ વહીવટી મંજૂરી તાંત્રિક મંજૂરી લઈ વર્ક ઓર્ડરો મેળવી અને કામ પણ પૂર્ણ કરી દીધેલ છે, જેને લગભગ 11 માસ વીતી ગયા હોવા છતાં સરકારનું કહેવું એમ હતું કે ભાઈ અમને ડિજિટલથી પેમેન્ટ જે તે પાર્ટીના ઇજારાદારના ખાતામાં અમે વર્ક કરશું, એવી રીતે કરે તો એ પણ કરેલ નથી, અથવા તો જૂની પદ્ધતિ એકાઉન્ટ મેં ચેકથી ચૂકવવાની એ પણ મંજૂરી આપી નથી। 11 મહિનાથી પંચાયતમાંના ખાતામાં નાણાં રોકાયેલા પડેલા છે, એ શ્રી સરકારશ્રીને પણ કોઈ નથી ઉપયોગમાં આવવાના આવ્યા અને નથી ગ્રામ પંચાયતને ઉપયોગમાં, એ ફાજલ નાણાં ખાલી પડી રહ્યા છે। તો ગ્રામ પંચાયતનો વિકાસ કરવા માટે અને ગ્રામ પંચાયતમાં લેવલોએ મજૂરોને આ કોરોના કાળ ચાલી રહ્યો છે તો ઇજારાદારોને અને મજૂરોને ચૂકવણી કરવા માટે સરકાર કાં તો ડિજિટલ પેમેન્ટથી તાત્કાલિક નાણાં ચૂકતે કરે અથવા તો એકાઉન્ટ પેથી ચૂકતે કરે, તો એની સામે અમને કોઈ વધુ નથી। સરકાર જે રીતે નાણાં ચૂકતા કરે એ રીતે ચૂકતે કરે એવી અમારી સરપંચ એસોસિએશનના વતી, આખા ધાનેરા તાલુકાના સરપંચ એસોસિએશન વતી અમારી ઉગ્ર માંગ છે। આ બાબતે સરકાર તાત્કાલિક ઘટકું નહીં કરે તો અમે આગળની કાર્યવાહી કરશું, જેની સરકારશ્રીએ નોંધ। ધાનેરા તાલુકાની 61 ગ્રામ પંચાયતમાં અંદાજિત 13 કરોડ રૂપિયા જેટલી રકમ ખાતામાં પડી છે અને 15માં નાણાપંચની રકમ બેંકમાંથી કઈ રીતે મેળવવી તે બાબતે કોઈ સૂચના ન મળતા એક વર્ષથી ગ્રામ પંચાયતમાં વિકાસના કામો કરી ચૂકેલા સરપંચ અને મજૂરોના નાણાં ફસાઈ ગયા છે। તો બીજી તરફ ગુજરાતના મુખ્યમંત્રીએ કોરોનામુક્ત ગામ બનાવવા માટે ગામની જવાબદારી સરપંચોને સોંપી છે। પહેલેથી દેવાદાર બનેલા સરપંચો પાસે કોવિડ સેન્ટરમાં ખર્ચ કરવા માટે ભંડોળ નથી, આવા સમયે બેંકમાં પડેલા 15માં નાણાપંચની રકમનો ખર્ચ કરવા માટે સરકાર સૂચના આપે તેવી માંગ ઉઠી છે। જો સત્વરે રજૂઆત નહીં સાંભળવામાં આવે તો ગુજરાતના તમામ સરપંચો હડતાળ ઉપર ઉતરી શકે છે। કોરોના કાળ દરમિયાન સરકાર શ્રી મુખ્યમંત્રી વિજય રૂપાણી બોલ્યા કે ગામડા મારે કોરોના મુક્ત કરવાય, પણ 11 મહિનાથી 15માં નાણાપંચની ગ્રાન્ટો હજી સુધી સરપંચોએ પંચાયતે દરેક પંચાયતે કામ કરી દીધે, અમુકે ડર તો કામ નથી કર્યા, એ પેમેન્ટ 11 મહિનાથી રોકાયેલું પડ્યું હોય તો જે અમે જે મજૂરી કરાવી જે મજૂરી કર્યા જે વેપારીએ જે અમુક જે વસ્તુ લઈ એમના પૈસા આપવાના તો 11 મહિનાથી અમે આ કેવી રીતે વાયદા પેલો કરો, કાં તો સરકાર જૂની પદ્ધતિથી પેમેન્ટ ચૂકવે અથવા ડિજિટલ કરી અને પેલી કીપેડ કે ઈ દ્વારા તો પેમેન્ટ ચૂકવાય તો વિકાસ થાય અને સરકાર વાતો કરે કે મારે પૂરા મુક્ત ગામડું પૂરા મુક્ત બનાવવું, તો આ તો કેવી રીતે ચાલશે? અને જો આ પેમેન્ટ 11 મહિનાથી નહીં ચૂકવાય તો ના છૂટકે અમારે ગુજરાતના તમામ સરપંચોને આંદોલન કરવું પડશે। કેટલા નાણાં અટવાયેલા છે? આપણે ધાનેરાની વાત કરીએ તો પંચાયતો 13 કરોડ રૂપિયા ધાનેરા તાલુકાના નાણાં અટવાયેલા પડ્યા, કામ કરેલા, હવે સરપંચ ગ્રામ પંચાયત કેવી રીતે આ કોરોના કાળ દરમિયાન ચાલે? સર આ 15માં નાણાપંચની ગ્રાન્ટ માટે
ટીડીઓ શ્રી, ડીડીઓ શ્રી, ધારાસભ્ય શ્રી, સસન સભ્ય શ્રી, વિકાસ કમિશનર શ્રીને પત્ર લખ્યા અને રૂબરૂ મળ્યા છતાં આ કોઈ એનો ઉકેલ આવતો નથી, એટલે સરકાર શું કહેવા માંગે એ તો અમને સમજણ ના પડે. કાં તો ના આપે અથવા તો આ કે આપે,